નમસ્કાર મિત્રો, હું ધાર્મિક. આ કાર્યક્રમમાં આપણે ગુજરાતના રાજકારણના એવા ઐતિહાસિક કિસ્સાઓ વાગોળવાના પ્રયાસમાં છીએ કે જે હંમેશા યાદગાર રહેશે. સૌ પ્રથમ એ કિસ્સાની વાત કરીશું કે જેમાં એક બહારવટીઓ મુખ્યમંત્રીને પડકાર ફેંકે છે. એ બહારવટીઓ કે જેનું નામ સાંભળતા જ લોકો થરથર કાપતા, એ બહારવટીઓ કે જેની ચર્ચા પાકિસ્તાન સુધી થઈ, પહેલા વડાપ્રધાન નહેરુ સુધી ચાલી. આ કિસ્સામાં હત્યા પણ છે, આ કિસ્સામાં પડકાર પણ છે, આ કિસ્સામાં ખેડૂતલક્ષી નિયમો પણ છે, અને આ કિસ્સામાં નિયમોની અમલવારી માટે એક મુખ્યમંત્રી શું કરી શકે તે માટેના ઉદાહરણ પણ છે. આ કહાની શરૂ થાય છે વર્ષ 1952ની આસપાસ. એક તરફ મહાગુજરાત આંદોલનની જ્વાળા સળગતી હતી અને બીજી તરફ સંયુક્ત રાજ્ય કાઠિયાવાડની સ્થાપનાની તૈયારી પૂર્ણ થઈ રહી હતી. જામનગરના લાલ બંગલામાં સ્થાપનાને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને 6 લોકોનું પ્રધાનમંડળ રચાયું, જેના પહેલા મુખ્યમંત્રી બન્યા ઉછરંગરાય ઢેબર. સંયુક્ત રાજ્ય કાઠિયાવાડ બન્યાના 2 મહિના બાદ નામ આપવામાં આવ્યું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર, જેને આપણે સૌરાષ્ટ્ર કહીએ છીએ. સંયુક્ત રાજ્ય તો બની ગયું, પરંતુ કોઈ પણ નવી સરકાર ચલાવવી એ નાની સૂની વાત નહોતી. કહેવાય છે કે મુખ્યમંત્રી ઢેબરભાઈ સામે એ પ્રકારે તેવી સ્થિતિ ઊભી હતી કે સરકાર ચલાવવા માટે, રાજ્ય ચલાવવા માટે નાનજી કાલિદાસ પાસેથી 5 લાખ રૂપિયા ઉછીના લેવા પડ્યા હતા. ન તો ઓફિસ હતી, ન તો નાણાં પ્રાંત. આ પ્રકારની વ્યવસ્થા હોવા છતાં પણ 6 સભ્યોવાળું પ્રધાનમંડળ ડગ્યું નહોતું, હલ્યું નહોતું, અડગ રહ્યું. તે સમયે પણ રાજ્યમાં અનેક ચળવળ અને આંદોલન ચાલતા. ઢેબરભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કાનૂનને લાગુ કરવો ખૂબ મુશ્કેલ થઈ પડેલું, અને એ કાનૂન હતો ખેડૂત રક્ષણ ધારા, અથવા કહો જાગીરદારી નાબૂદી. આ નિયમ ખેડૂતોના હિતમાં હતો, ખેડે તેની જમીન, અને તે સમયે ખેડૂત મંત્રીમંડળ ખૂબ જ એક્ટિવ હતું, ખૂબ જ કામ કરતું હતું ખેડૂતો માટે. પરંતુ વાત એ લોકોની હતી, એ રાજવીઓની હતી કે જે રાજાશાહી ભૂલી શકતા નહોતા, અને તેનો હિતરક્ષક બનીને ફરતો હતો ભૂપત બહારવટીઓ. ભૂપત બહારવટીયાને કોઈ ઓળખાણની જરૂર નથી. એક એવો બહારવટીઓ જેનું નામ સાંભળતા જ તે સમયે નિર્દોષ લોકો થરથર કાપતા. પરંતુ ભૂપત બહારવટીયાએ જાગીરદારોની તરફેણ કરવાનું નક્કી કર્યું હતું. તો એક તરફ હતો ભૂપત બહારવટીઓ જેણે જાગીરદારોને સાથ આપવાનું નક્કી કર્યું હતું, અને બીજી તરફ હતા સૌરાષ્ટ્રના એ પ્રથમ મુખ્યમંત્રી ઢેબરજી, કે જેને ખેડૂત ધારા અમલમાં લાવવાની હતી. આખરે દિવસ આવી ગયો કે જે આજે પણ ઇતિહાસમાં ખંડા રહેલો છે, અને જેને સાંભળી આજે પણ લોકો આશ્ચર્યમાં મુકાય છે. વર્ષ હતું 1952. દેશમાં પહેલી વખત ચૂંટણી થઈ રહી હતી, દેશભરમાં પ્રચાર ચાલી રહ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરના શિરે પણ પ્રચારની કેટલીક જવાબદારી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર ત્યારે એક જ હતા, અને નક્કી થયું કે ઢેબરભાઈ ખારચિયા ગામમાં સભા માટે જશે. સૌરાષ્ટ્રના સીએમ ઢેબરભાઈ ખારચિયા ગામે આવવાના જતા આ પહેલા એ જગ્યાએ આવી પહોંચે છે ખૂંખાર ભૂપત બહારવટીઓ. ધડાધડ ગોળીઓ વરસાવે છે અને જોત જોતા 11 લોકોના ઢીમ ઢાળી દે છે. આ તો મુખ્યમંત્રી ઢેબરભાઈ સંજોગો વાત મોડા પહોંચ્યા હતા, અને કહેવાય છે કે આ મોડા પહોંચવાના કારણે જ ઢેબરભાઈ બચી ગયા હતા. આખી ઘટનાએ સૌરાષ્ટ્ર સહિત દેશમાં સોપો પાડી દીધો હતો. પણ સૌરાષ્ટ્રના તે સમયના ગૃહપ્રધાન રસિકભાઈ પરીખ બાહોશ હતા. ભારત સરકારે પણ મદદ કરી અને અશ્વિની કુમાર નામના ડેરિંગ બાજ ઓફિસરને તપાસ માટે મોકલ્યા, અને આખરે કહેવાય છે કે ભૂપત બહારવટીયાની લડતને ખતમ કરી. ભૂપત બહારવટીયા વિશે માહિતી છે કે તે ત્યારબાદ પાકિસ્તાન ચાલ્યો ગયો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું. પરંતુ ઢેબરજી જેવા મુખ્યમંત્રી સૌરાષ્ટ્રને મળ્યા, અને તેના વિકાસ માટે તેમણે તે સમયે બહારવટીયાઓ સામે પણ વાત ભીડી હતી. નવાઈની વાત તો એ છે કે તે સમયે સૌરાષ્ટ્રની ધારાસભા પણ મળતી હતી, અને તે રાજકોટમાં ચાલતી હતી. ગુજરાતની રાજનીતિ અત્યારે જે પ્રકારની દેખાઈ રહી છે તે પ્રકારની પહેલા હતી નહીં. ઘણા પડકારો હતા, વિકાસ ગાથા માંડવાની હતી, લોકોની સુખાકારીના પ્રશ્નો હતા.
પરંતુ ગુજરાતીઓ અને આ જ પ્રકારના મુખ્યમંત્રીઓએ તેને સુપેરે પાર પાડી. તો આ તો ગુજરાતના રાજકારણનું પ્રથમ પ્રકરણ જે કાર્યક્રમ અમે આપની વચ્ચે રજૂ કરી રહ્યા છીએ તેનો પહેલો વિડીયો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ફરી આવતા અઠવાડિયે આ જ પ્રકારના વિડીયો સાથે ફરી મળીશું. ફરી કોઈ નેતા, ફરી કોઈ મુખ્યમંત્રી, ફરી કોઈ રાજકારણી એવી વાતો કરીશું કે જે આપે ન તો આજ સુધી સાંભળી છે, ન તો તેની વિશે કોઈ માહિતી છે. ગુજરાત તક જોતા રહો, આ પ્રકારની માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.